મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ભાજપ દ્વારા એક મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આવતીકાલથી ભાજપના મહા અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે મેરા પરિવાર ભાજપ કરી અને આ મહાન અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે ભાજપમાં ઘર ઘર ધ્વજ અભિયાન શરૂ કરવામાં આવશે અમદાવાદથી ભાજપ આ કેમ્પેન શરૂ કરવા જઈ રહ્યું છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે જે રીતે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ કેમ્પેનની શરૂઆત કરાવશે મેરા પરિવાર ભાજપ પરિવાર આ સ્લોગન આ કેમ્પેનને આપવામાં આવ્યું છે સવારે નવ કલાકે કેમ્પેનની શરૂઆત કરવામાં આવશે ઘેર ઘેર આ ધ્વજ લગાવવામાં આવશે ભાજપના ધ્વજ તમામ ઘરે લગાવવામાં આવશે કાર્યકરોના ઘરે અને વિસ્તારમાં ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવશે

મતદારોને આકર્ષવા માટેનો પ્રયાસ કરે તે સ્વાભાવિક વસ્તુ છે અને વિશ્વની રાજકીય પક્ષ તરીકે ઉભરી આવેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે ધ્વજનું ધ્વજ દ્વારા પ્રચાર કરવાનું મહત્ત્વનું અભિયાનનો પ્રારંભ કર્યો છે અને સમગ્રતા આયોજન કર્યું છે આ આયોજનને આખરી ઓપ આપીને આવતીકાલે તેનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવશે ગુજરાતમાં જ્યારે લોકસભાની છવ્વીસ બેઠકો છે ને ગુજરાતમાં જે બે હજાર ચૌદ લોકસભાની ચૂંટણીમાં છવ્વીસે છવ્વીસ બેઠકો પર ભાજપનો વિજયધ્વજ લહેરાયો છે ત્યારે આજ વિજય ધ્વજનું પુનરાવર્તન કરવાના હેતુથી એક અભિયાન ઘર ઘર ભાજપ પરિવાર તે સંકેત સંદેશો પહોંચાડવાના હેતુથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ અભિયાનનો પ્રારંભ કરાવવાના હેતુથી ન માત્ર ગુજરાત જ પરંતુ સમગ્ર દેશમાં આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે એટલે કે સમગ્રત દેશમાં આ પ્રમાણે દરેકના ઘેર ઘેર ભાજપનો ધ્વજ લહેરાવી ભાજપને વિજય અપાવો તે સંદેશો ભાજપ દ્વારા પહોંચાડવા માટેનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના અમદાવાદ સ્થિત નિવાસસ્થાનેથી આ અભિયાનનો શુભારંભ સવારે નવ કલાકે કરવામાં આવશે મહત્વપૂર્ણ રીતે જે રીતે બે હજાર ચૌદમાં છવ્વીસે છવ્વીસ લોકસભાની બેઠકો હાંસલ કરી છે તે મુજબ હાલના તબક્કે લોકસભા બે હજાર ઓગણીસમાં પણ આ છવ્વીસે છવ્વીસ બેઠકો કબજે કરવાના વિજય વિશ્વાસ સાથે સમગ્રતઃ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના અમદાવાદ સ્થિત નિવાસસ્થાનેથી અમિત શાહના હસ્તે જ પ્રથમ તેમના નિવાસસ્થાન પર આ ભાજપનો ધ્વજ ફરકાવીને તેનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવશે આ સમયે મુખ્યમંત્રી પણ તેમની સાથે ઉપસ્થિત રહે એવી સંભાવના પ્રબળ બની છે મહત્વપૂર્ણ રીતે જોઈએ તો જે રીતે બારથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન આ આ જે અભિયાન છે તે અહીંયા ગુજરાતમાં છવ્વીસ લોકસભાની બેઠકો માટેના તમામ મતદારોને ત્યાં સુધી પહોંચવા માટેનો પ્રયાસ એટલે કે ઘેર ઘેર ભાજપના પરિવાર સુધી પહોંચવા માટે ભાજપ પરિવાર પોતે દરેકના મતદારોના ઘર ઘર સુધી પહોંચે એ પ્રમાણેનું આયોજન સમગ્ર રીતે કરવામાં આવ્યું છે એકંદરે પચીસ લાખ જેટલા ધ્વજ આના માટે તૈયાર કરવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે માહિતી પ્રાપ્ત થઈ છે એટલે કે પચીસ લાખ જેટલા મતદારોને ત્યાં સીધી રીતે ભાજપ ઘર ઘર ફરીને પોતાના ભાજપનો પરિવાર છે તે વિજયનો સંદેશો છે એ લોકો સુધી પહોંચાડશે અને વિજય વિશ્વાસ એટલે કે છવ્વીસે છવ્વીસ બેઠકો માટે ભાજપ વિજય બનશે તેવો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે મતદારોને આકર્ષવાના હેતુથી આ અભિયાન સાર્થક કરવામાં આવશે અને તેનું વિધિવત અભિયાન આજે રાત્રે જ અમદાવાદ એરપોર્ટ ખાતે અમિત શાહ આવી પહોંચશે અને તેમના નિવાસસ્થાને રહેશે અને ત્યારબાદ કાલે આવતીકાલે સવારે નવ વાગે વિધિવત રીતે ભાજપ ઘર ઘર પરિવાર સુધી પહોંચવા માટેનો પ્રયાસ કરશે અને આ અભિયાનનું વિધિવત રીતે ઉદઘાટન થશે ત્યારે મતદારો એને કેટલું સમર્થન આપશે તે પણ લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણીમાં જોવાનું રહેશે કારણ કે તેની સામે જે ભાજપે અભિયાન શરૂ કર્યું છે તો કોંગ્રેસ પણ કંઈ કમ રહેશે નહીં અને કોંગ્રેસની રણનીતિ પણ તેના માટે રહેશે એટલે એક રીતે કહી શકાય કે હવે મતદારો કોની સામે રહેશે તે પણ જોવાનું રહેશે જી જી બિલકુલ અરુણ જે રીતે વાત કરીએ આ જે કેમ્પેન શરૂ થવા જઈ રહ્યું છે ભાજપને આ ફંડા કેટલો ફાયદાકારક સાબિત થશે ચોક્કસ રીતે કહી શકાય કે જે રીતે ઘેર ઘેર ભાજપનો ધ્વજ લહેરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એટલે કે મતદારો સુધી પહોંચવાનો સીધું અભિયાન એટલે કે મતદારો સુધી સીધા પહોંચવા માટેનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે એટલે એક રીતે કહી શકાય કે વ્યક્તિગત મતદારો સુધી સીધા પહોંચવા માટે ભાજપે આ અભિયાનનો પ્રારંભ કર્યો છે અને દરેકના ઘર ઉપર એટલે કે ઘર ઘરના જે અગાસી કે કોઈ પણ સ્થાન હશે અગાસીના ઉચ્ચ સ્થાન ઉપર કે પોતાના નિવાસસ્થાનના ઉચ્ચ સ્થાન ઉપર આ ધ્વજ ફરકાવવામાં આવશે અને તે દ્વારા મતદારોનો સીધો સંપર્ક કરવા માટેનું આ અભિયાનનો પ્રયાસ છે એટલે ચોક્કસ રીતે કહી શકાય કે મતદારોને આકર્ષવામાં આ અભિયાન છે એ સાર્થક સાબિત થશે તેની સામે હવે જોવાનું એ રહેશે કે જે રીતે મતદારો સુધી પહોંચવા ભાજપે આ રણનીતિ એક એક મતદાર સુધી સીધા પહોંચવા તેના ઘરનો સંપર્ક કરવા માટેનું આ અભિયાન છેડ્યું છે તો તેની સામે હવે કોંગ્રેસ કઈ પ્રકારની રણનીતિ અપનાવશે અને મતદારો સુધી કેવી રીતે પહોંચી શકશે તે જોવાનું રહેશે જી બિલકુલ અરૂણ જોડાયેલા રહેશો મારી સાથે વાત કરીએ જે રીતે ભાજપ નવું કેમ્પેન શરૂ કરવા જઈ રહ્યું છે મીરા પરિવાર ભાજપ પરિવાર આવતીકાલે અમિત શાહ જે રીતે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ તેમના ઘર ઉપર જ ભાજપનો ભગવો લહેરાવી અને આ કેમ્પેનની શરૂઆત કરવામાં આવશે